Today, we start our 12th lecture of CVPDE and continue Unit 1 Complex Function and Conformal Mapping. Now, start the example of bilinear transformation. Find the bilinear transformation which maps the point Z1 is equal to 0, Z2 is equal to minus i, Z3 is equal to minus 1, into W1 is equal to i, W2 is equal to 1, and W3 is equal to 0, respectively. The required bilinear transformation is given by W, W1, W2, and W3. I1 and 0, value W1, W2, and W3 is equal to Z, Z1, Z2, Z3. Now, the formula of this bilinear transformation ratio test W minus W1 into W2 minus W3. એટલે અહીંયા જે આપેલું છે એ કઈ ફોર્મ્યુલા છે ડબલ્યુ માઇનસ ડબલ્યુ વન ઇન્ટુ ડબલ્યુ ટુ માઇનસ ડબલ્યુ થ્રી અને શું આવશે ડબલ્યુ વન માઇનસ ડબલ્યુ ટુ ડબલ્યુ થ્રી માઇનસ ડબલ્યુ ઇક્વલ ટુ ઝેડ માઇનસ ઝેડ વન ઇન્ટુ ઝેડ ટુ માઇનસ ઝેડ થ્રી અપોન ઝેડ વન માઇનસ ઝેડ ટુ ઝેડ થ્રી માઇનસ ઝેડ તો બધાની વેલ્યુ આપણે પૂટ કરી નેક્સ્ટ આપણો સ્ટે શું આવશે સ્ટેટમેન્ટ ડબલ્યુ માઇનસ આઈ ડબલ્યુ ઇન્ટુ અહીંયા માઇનસ જે છે એ બંને બાજુ આમાંથી માઇનસ કોમન કર્યો અને અહીંયાનો માઇનસ એ બંને રીમૂવ થશે ને સોલ્યુશન કર્યું પછી નેક્સ્ટ આપણે શું કરશું ક્રોસ મલ્ટીપ્લિકેશન ક્રોસ મલ્ટીપ્લિકેશન થઈ જશે પછી વન માઇનસ આઈનો હોલ સ્ક્વેર એનું આપણે સિમ્પ્લિફિકેશન આવ્યું માઇનસ ટુ આઈ ફરી આ કાઉન્ટ બ્રેકેટ ઓપન કરશું એટલે શું થશે ડબલ્યુ આઈ પ્લસ ડબલ્યુ આઈ ઝેડ પ્લસ વન પ્લસ ઝેડ ટુ આઈ ઝેડ ઇન ડબલ્યુવાળા આપણે કમ્બાઇન કરશું વન ટુ એન્ડ થ્રી ત્રણેય સ્ટેપ કમ્બાઇન કરશું એટલે માથી કોમન કાઢશું આઈ પ્લસ આઈ ઝેડ માઇનસ ટુ આઈ ઝેડ ઇઝ ટુ માઇનસ વન માઇનસ ઝેડ આ જશે સૌથી પહેલાં આનું સિમ્પલિફિકેશન કર્યું છે આઈ માઇનસ ટુ એટલે શું થશે આઈઝેડ

અને નેક્સ્ટ એના પછી શું કરેલું છે તો કે અહીંયા માઇનસ આઈ પ્લસ વન છે અહીંયા શું છે માઇનસ આઈ માઇનસ વન તો આપણે ક્રોસ મલ્ટિપ્લિકેશન ડાયરેક્ટ કરી નાખ્યું છે અને આની સાથે મલ્ટિપ્લાય કર્યું અને આને આની સાથે મલ્ટિપ્લાય કર્યું અને પછી બ્રેકેટ ઓપન કર્યા છે અહીંયા પણ બ્રેકેટ ઓપન કર્યા છે પછી ડબલ્યુવાળા કમ્બાઇન કરશો એટલે શું થશે માઇનસ આઈ માઇનસ વન પ્લસ ઝેડ બ્રેકેટ માઇનસ વન પ્લસ આઈ ઇઝ ઇક્વલ ટુ ઝેડવાળા અહીંયા કમ્બાઈન કરો તો ઝેડ બ્રેકેટ માઇનસ વન પ્લસ આઈ અને અહીંયા કોન્સ્ટન્ટ છે આઈ પ્લસ વન નેક્સ્ટ હવે શું થશે તો કે આ જે છે એ ડિનોમિનેટરમાં જશે આના એટલે આ સ્ટેપ થશે હવે એમાંથી આ માઇનસ આઈ પ્લસ વન છે તો માઇનસ આઈ પ્લસ વનને ત્યાંથી રિમૂવ કરવું હોય તો શું કરવું પડશે આઈ પ્લસ વન વડે મેં ડિવાઈડ કરેલું છે માઇનસ આઈ પ્લસ વન બંને જો સેમ છે આપણે કોના વડે ડિવાઇડ કરવું એ મેન ઇમ્પોર્ટન્ટ છે જો અહીંયા બંને સેમ વેલ્યુ હોય તો એના વડે ડિવાઈડ કરવાનું અને જો અહીંયા બંને સેમ વેલ્યુ હોય તો એના વડે ડિવાઇડ કરવાનું અહીંયા આપણે બંને સેમ વેલ્યુ છે માઇનસ આઈ પ્લસ વન એવી જ રીતે માઇનસ આઈ પ્લસ વન તો એના વડે ડિવાઈડ કરશો એટલે અહીંયા જે આઈ પ્લસ વન છે એ પણ કોના વડે ડિવાઈડ થશે માઇનસ વન પ્લસ આઈ વડે ફરી એમાં ડિવાઈડનો રૂલ કરી કંજ્યુગેટ વડે મલ્ટીપ્લાય કરી એટલે એનો આન્સર આવશે માઇનસ આઈ સેમ એ જ રીતે અહીંયા પણ એ જ કરવાનું માઇનસ બ્રેકેટ માઇનસ કોમન લેશો એટલે શું થશે આઈ પ્લસ વન ડિવાઈડ માઇનસ વન પ્લસ આઈ આનાથી ઓપોઝિટ આવશે માઇનસ આઈ હોય તો અહીંયા શું આવશે પ્લસ આઈ તો એનો આન્સર આવશે ડબલ્યુ

ઝીરો વન એડ ઇન્ફાઇનાઇટ ફોર્મ્યુલા પૂટ કરો ફોર્મ્યુલામાં ઇન્ફાઇનાઇટવાળું સ્ટેપ બંને બાજુ કેન્સલ થશે તો જે વધે લખો પછી નેક્સ્ટ શું કરશું તો કે અહીંયા આઈ પ્લસ વન છે અને અહીંયા માઇનસ આઈ પ્લસ વન છે તો બંનેમાંથી માઇનસ કોમન નીકળશે એટલે આ જે માઇનસ નીકળશે એ સાથે કેન્સલ થશે તો વાલી વધશે શું ડબલ્યુ માઇનસ આઈ અપોન ડબલ્યુ પ્લસ આઈ અથવા તો આઈ પ્લસ ડબલ્યુ નેક્સ્ટ આના પછીના સ્ટેપમાં આ વધશે હવે ક્રોસ મલ્ટીપ્લિકેશન કરો ક્રોસ મલ્ટિપ્લિકેશન કરશો એટલે અહીંયા શું થશે ઓકે ક્રોસ મલ્ટિપ્લિકેશન કરો તો પણ ચાલે અને અહીંયા જે સ્ટેપ છે એનું એને શું કર્યું છે પહેલાં સિમ્પલિફાઈ કરી લીધું છે અહીંયા વન માઇનસ આઈ જે ડિનોમિનેટરમાં હતું એને મેં શું કર્યું તો કે વન પ્લસ આઈ વડે ડિવાઈડ કર્યું અને વન પ્લસ આઈ વડે મલ્ટિપ્લાય કર્યું અને ઉપરનું સ્ટેપ શું છે વન પ્લસ આઈ તો આ વન પ્લસ આઈનો શું થઈ જશે હોલ સ્ક્વેર ઓપન આનું સિમ્પલિફાઈ કરશો એટલે શું થઈ જશે ટુ તો નેક્સ્ટ સ્ટેપમાં શું કરેલું છે

હવે આપણે શું કરવાનું છે એનું જે નેક્સ્ટ ક્વેશ્ચન પૂછો છે રિયલ એક્સિસ ઓફ ડબલ્યુ પ્લેન તો એના વિશે વાત કરીએ આપણે તો એના માટે શું કરવું પડશે ડબલ્યુ પ્લેનમાં તમારે આન્સર જોતો છે તો અહીંયા શું કીધું છે યુનિટ સર્કલ ઓફ ઝેડ પ્લેન તો યુનિટ સર્કલ ઓફ ઝેડ પ્લેન તો તમારી પાસે ઝેડ કરતા હોવો જોઈએ ઝેડ બરાબર કંઈક વેલ્યુ તમારી પાસે હોવી જોઈએ તો સૌથી પહેલા અહીંયા તમને ડબલ્યુ બરાબર જે આપેલું છે માઇનસ ઝેડ પ્લસ આઈ અપોન માઇનસ આઈઝેડ એને તમારે ઇનવર્સ પ્રોસેસ કરવી પડશે એટલે કે ઇનવર્સ ઓફ ધી ટ્રાન્સફોર્મેશન ઇઝ ઝેડ ઇઝ ઇક્વલ ટુ એ કઈ રીતે થશે તો આ જે વન માઇનસ આઈઝેડ છે એ ડબલ્યુ સાથે મલ્ટીપ્લાય થશે એટલે શું આવશે ડબલ્યુ ઇન ટુ વન માઇનસ આઈઝેડ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન માઇનસ ઝેડ પ્લસ આઈ વળી એમાં ડબલ્યુને મલ્ટિપ્લાય કરશો પછી ઝેડવાળા કમ્બાઇન કરો ઝેડવાળા કમ્બાઇન કરી જેમ આપણે પ્રોસેસ કરી વાળા કમ્બાઇન કરી ડબલ્યુ કોમન કાઢો એ જ રીતે તમે આમાં ઝેડવાળા કમ્બાઇન કરી ઝેડને તમે કોમન કાઢશો એટલે તમારો સ્ટેપ શું હશે ઝેડ ઇઝ ઇક્વલ ટુ માઇનસ આઈ પ્લસ ડબલ્યુ અપોન આઈ ડબલ્યુ માઇનસ વન તો હવે આપણે જે યુનિટ સર્કલને તમારે શેમાં કન્વર્ટ કરવાનું છે અહીંયા કીધું છે કે યુનિટ સર્કલને રિયલ એક્સિસ ઓફ ડબલ્યુ પ્લેનમાં કન્વર્ટ કરવાનું છે રિયલ એક્સિસ ઓફ ડબલ્યુ પ્લેન એટલે શું થશે યુ પ્લસ આઈવી આપણું ફોર્મ હોય તો એમાં રિયલ એક્સિસ એટલે યુ થાય તો એમાં યુને તમારે શું કીધું છે હાફ પ્લેન એ બહુ ધ રિયલ એક્સિસ ઓફ ડબલ્યુ પ્લેન એમાં કન્વર્ટ કરવાનું છે સૌથી પહેલા તો યુનિટ સર્કલ આપણે લઈએ ધ ઇન્ટિરિયર ઓફ ધ યુનિટ સર્કલ ઓફ ધ ઝેડ પ્લેન ઇઝ ગિવન બાય મોર ઝેડ લેસ ધેન વન મોર ઝેડ ઇઝ ઇક્વલ ટુ તમને જે આપેલું છે એને જ લેસ ધેન વન કરી નાખો ડિવાઇડમાં આ આપણે એક્ઝામ્પલ પહેલાં પણ આવી ગયો હતું આજ રીતનો સેમ આના પહેલાના લેક્ચરમાં આવેલો હતો ડબલ્યુ માઇનસ વન છે એ વન સાથે મલ્ટીપ્લાય થશે એટલે આઈડબલ્યુ માઇનસ વન ફરી ડબલ્યુની જગ્યાએ યુ પ્લસ આવી મૂકો માઇનસ છે એટલા માટે યુ માઇનસ આવી છે અહીંયા યુ પ્લસ આવી આવશે આજે છે એમાંથી શું કરશું તમારે કયા પાર્ટમાં કન્વર્ટ કરવાનું છે તો કે રિયલ અને ઇમેજિનરી આમાંથી અલગ પાડો રિયલ અને ઇમેજનરી અલગ પાડ્યા પછી ડાયરેક્ટ એનું શું કરી લીધું છે એટલે સ્ક્વેર રૂટવાળી ફોર્મ્યુલા યુ સ્કવેર એક્સ સ્ક્વેર પ્લસ વાય ટાઈપની તો એનો રિયલ પાર્ટ છે માઇનસ યુ એટલે યુ સ્કવેર અને ઇમેજનરી પાર્ટ થશે વન માઇનસ વી તો વન માઇનસ વીનો હોલ સ્ક્વેર એ જ રીતે અહીંયા વી પ્લસ વન હોલ સ્ક્વેર પ્લસ યુ સ્ક્વેર હવે બંને બાજુ જે કેન્સલ થતા હોય એ પહેલાં કેન્સલ કરી નાખીએ બાકીનું આ વન વન પણ કેન્સલ થશે વી પણ કેન્સલ થશે માઇનસ ટુ વી અને ટુ વી સેમ આવો જ એક્ઝામ્પલ આપણે આગળના લેક્ચરમાં આવ્યો તો એમાં યુ હતું અને અહીંયા શું છે વી છે એટલો જ ફેર છે તો અહીંયા શું થશે માઇનસ ફોર વી લેસ ધેન ઝીરો તો ફોર વી માઇનસને તમારે રિમૂવ કરવું હોય તો લેસ ધેનનું શું થઈ જશે ગ્રેટર ધેન ફોર વી ગ્રેટર ધેન ઝીરો ઇટ મીન્સ વી ગ્રેટર ધેન ઝીરો ધઝ ધ ઇમેજ ઇઝ ધ અપર હાફ પ્લેન ઓફ ધ ડબલ્યુ પ્લેન

વન આઈ એન્ડ માઇનસ વન સેમ એક્ઝામ્પલ છે આગળ આપણે જે પ્રોસેસ કરેલી છે એ જ છે આમાં નવો ક્વેશ્ચન પણ કઈ પૂછેલો નથી એટલે જે આપણે રિક્વાયર્ડ બાય લિનિયર ટ્રાન્સફોર્મેશન ઇઝ ગીવન બાય વન ડબલ્યુ કોમાં વન કોમાં આઈ કોમાં માઇનસ વન ઇઝ ઇક્વલ ટુ ઝેડ ટુ આઈ એન્ડ માઇનસ ટુ ફરી પૂટ કરો જાય પછી સિમ્પલિફાય કરો પછી શું કરવાનું છે કરી અને ક્રોસ મલ્ટીપ્લિકેશન અને જે કેન્સલ થતું હોય એને કેન્સલ કરવાનું છે ક્રોસ મલ્ટિપ્લિકેશન કરશો એટલે શું થશે અહીંયા જે માઇનસ ટુ ઇન્ટુ ફાઈ શું છે માઇનસ ટુ માઇનસ ઝેડ ઇન્ટુ ફાઈ તો માઇનસ ટેન માઇનસ ફાઈવ ઝેડ થઈ જશે અને સાથે મલ્ટિપ્લાય થશે આ ટુ ટુ તો ઓલરેડી કેન્સલ થઈ જશે આઈ મલ્ટિપ્લાય થઈ જશે એટલે ડબલ્યુ આઈ માઇનસ આઈ એ રીતે આ સ્ટેપને અહીંયા પણ મલ્ટિપ્લાય કરો તો ત્રણ ત્રણ સ્ટેપ આવ્યા તો ત્રણેય સ્ટેપને તમે અહીંયા ઓપન કરશો તો આ રીતનું આખું સ્ટેપ આવશે અને અહીંયા બે સ્ટેપને ઓપન કરશો એટલે આ રીતનું આવશે ફરી એમાં વાળા કમ્બાઈન કરો ડબલ્યુવાળા કયા કયા છે વન ટુ થ્રી ફોર ફાઈ સિક્સ તો બધા સ્ટેપ કમ્બાઇન કર્યા છે આપણે અને એમાંથી આપણે શું કર્યું છે ડબલ્યુ કોમન કાઢ્યું છે અને ઇઝ ઇક્વલ ટુ રાઇટ સાઈડ કરીને ઝેડવાળા સ્ટેપ ઓલરેડી અહીંયા છે અને બાકીના જે અહીંયાથી લેવાના છે એને કેવા કરી દેવાના માઇનસ એટલે આઈના શું થઈ જશે માઇનસ ટેન આઈ અને ફાઈ આઈ ઝેડનું શું થઈ જશે માઇનસ ફાઈ ઝેડ તો એ રીતે આપણે ડબલ્યુવાળા બધા રાઇટ સાઇડ રાખવાના છે બાકીના જેટલા છે કોન્સ્ટન્ટ અથવા વાળા બધા લેફ્ટ સાઇડ લઈ તો શું થશે ડબલ્યુના ડીનો મલ્ટિપ્લિકેશનમાં આ જે વેલ્યુ આવશે એમાંથી એને ઝેડવાળા કમ્બાઇન કર્યા છે અને સિમ્પ્લીફાઈ કર્યું છે એટલે આ સ્ટેપ આવ્યું ઇઝ ઇક્વલ ટુ જે આ સ્ટેપ છે એમાંથી સિમ્પલિફાય કરીને આ સ્ટેપ આવ્યું ઝેડવાળા કમ્બાઇન અને બાકીના કોન્સ્ટન્ટ અલગ શું કામ આપણે એવું કરવાનું કેમ કે આપણે કયા ફોર્મમાં ક્રિએટ કરવાનું છે ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ એઝેડ પ્લસ બી અપોન ઇઝેડ પ્લસ ડી સો ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ નાઇન આઈ માઇનસ થ્રી ઇન્ટુ ઝેડ પ્લસ સિક્સ માઇનસ ટુ આઈ અપોન માઇનસ આઈ પ્લસ થ્રી ઇન્ટુ ઝેડ માઇનસ એટીન આઈ માઇનસ સિક્સ હવે અહીંયા શું કરેલું છે તો કે એમાંથી થ્રી આઈ પ્લસ વન છે તમે જોશો તો અહીંયા થ્રી આઈ પ્લસ વન કોમન નહીં કરશે શું કોમન કાઢ્યું છે ને અહીંયા આ જે છે આમાંથી થ્રી આઈ પ્લસ વન વડે ડિવાઈડ કર્યું છે થ્રી આઈ પ્લસ વન વડે તમે ડિવાઈડ કરશો એટલે જે વધે અહીંયા લખેલું છે થ્રી વધશે અને સિક્સ માઇનસ ટુ આઈને થ્રી આઈ પ્લસ વન વડે ડિવાઈડ કર્યું છે એવી જ રીતે માઇનસ એટીન માઇનસ આઈ માઇનસ સિક્સ માઇનસ એટીન આઈ માઇનસ સિક્સને થ્રી આઈ પ્લસ વડે ડિવાઈડ કર્યું છે એટલે સિક્સ આવશે અને માઇનસ આઈ પ્લસ થ્રીને થ્રી આઈ પ્લસ વનને ડિવાઈડ કર્યું છે એટલે આઈ આવશે તો ચારે ચાર સ્ટેપનું જે કોન્સ જે કોમ્પ્લેક્સ નંબર છે એને આપણે શું કર્યું છે થ્રી આઈ પ્લસ વનને ડિવાઇડ કર્યું છે તો આખે આખું સ્ટેપ કેવું થઈ જશે થ્રી ઝેડ પ્લસ

સર્કલ કયું આપેલું છે મોડ ઝેડ માઇનસ થ્રી ઇઝ ઇક્વલ ટુ ફાઈવ ઇન્ટુ ધ સર્કલ ડબલ્યુ પ્લસ થ્રી અપોન સિક્સટીન ઇઝ ઇક્વલ ટુ ફાઈવ અપોન સિક્સટીન આવું તમારે કન્વર્ટ કરવાનું છે તો તમારી પાસે કોની વેલ્યુ હોવી જોઈએ અહીંયાથી તમારે સ્ટાર્ટ કરવાનું છે અને અહીંયા તમારે જવાનું છે એટલે કે તમારી પાસે ઝેડની વેલ્યુ હોવી જોઈએ તો ઝેડની વેલ્યુ તમારી પાસે આના ઉપરથી ઝેડની વેલ્યુ હોવી જોઈએ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ વન અપોન ઝેડ જે છે એના ઉપરથી તમારે ઝેડની વેલ્યુ હોવી જોઈએ તો એને કરતાં બનાવો સૌથી પહેલાં ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ વન અપોન ઝેડ ઇટ મીન્સ ઝેડ ઇઝ ઇક્વલ ટુ વન અપોન ડબલ્યુ ડબલ્યુની જગ્યાએ લખો યુ પ્લસ આઈવી એના કંજુકેટ વડે મલ્ટીપ્લાય કરો એટલે શું થશે યુ સ્ક્વેર પ્લસ વી સ્ક્વેર ડિનોમીટરમાં આ બંનેને અલગ પાડો એટલે એક્સ છે રિયલ પાર્ટ છે એ યુ અપોન યુ સ્કવેર પ્લસ વી સ્ક્વેર એન્ડ ઇમેજિનરી પાર્ટ વાય ઇઝ ઇક્વલ ટુ માઇનસ વી અપોન યુ સ્કવેર પ્લસ વી સ્ક્વેર એક્સ અને વાયની વેલ્યુ આપણી પાસે મળી ગઈ એટલે ડાયરેક્ટ તમારે એને આમાં પૂટ કરવાની છે મોડ ઝેડ માઇનસ થ્રી ઇઝ ટુ ફાઈ ત્યાંથી સ્ટાર્ટ કરો ઝેડ એટલે શું થાય એક્સ પ્લસ એની જગ્યાએ મૂકો એક્સ પ્લસ બાકીનું બધું એમને માઇનસ થ્રી ઇઝ ટુ ફાઈ એક્સની જગ્યાએ તમારે મૂકવાનું છે યુ અપન યુ સ્કવેર પ્લસ સ્ક્વેર પણ ક્યારે તો સૌથી પહેલાં તમે આમાં આમાં સિમ્પલિફાય કરી નાખો પહેલાં તો કે રિયલ પાર્ટ અલગ પાડો એટલે રિયલ પાર્ટ કયો થશે એક્સ માઇનસ થ્રી અને ઇમેજિનરી પાર્ટ કેવો થશે તો કે વાય તો હવે એમાંથી શું કરવાનું છે એને મોડ રિમૂવ કરવા માટે શું કરવું પડશે સ્ક્વેર રૂટ સ્ક્વેર રૂટ કરશો એટલે શું થશે એક્સ માઇનસ થ્રીનો સ્કવેર પ્લસ વાય માઇનસ ઝીરોનો સ્કવેર એટલે કે વાય સ્કવેર અને એનું સ્ક્વેર રૂટ ઇઝ ઇક્વલ ટુ ફાઈ હવે આ સ્કવેર રૂટને રીમૂવ કરવા માટે ફાઈનો શું કરવું પડશે સ્ક્વેર એટલે ત્યાં શું થઈ જશે ટ્વેન્ટી ફાઈવ અહીંયા સિમ્પલિફાઈ કરો એટલે નાઇન થશે ટ્વેન્ટી ફાઈવમાંથી કટ થશે એટલે આવી જશે તો એક્સ સ્ક્વેર પ્લસ માઇનસ સિક્સ ટુ હવે તમારે શું કરવાનું છે તો કે એક્સની જગ્યાએ કઈ વેલ્યુ હતી તમારી પાસે યુ અપોન યુ સ્ક્વેર પ્લસ વી સ્ક્વેર અને વાયની જગ્યાએ માઇનસ વી અપોન યુ સ્ક્વેર પ્લસ વી સ્ક્વેર એ પૂટ કરો ઇઝ ઇક્વલ ટુ સિક્સટીન આખે આખા સ્ટેપમાં યુ અને વીમાં આપણે કન્વર્ટ કરી નાખ્યું છે એક્સ અને વાયમાંથી હવે અહીંયાને અહીંયા તમે બે સ્ટેપ જોશો તો આ બંનેનો ડિનોમીટર ઇક્વલ છે ઉપર યુ સ્કવેર પ્લસ વી સ્ક્વેર થશે એની સાથે એક યુ સ્ક્વેર પ્લસ વ્યુ સ્ક્વેર કેન્સલ થશે તો વધશે વન અપોન યુ સ્ક્વેર પ્લસ વી સ્ક્વેર માઇનસ સિક્સ યુ અપન યુ સ્ક્વેર પ્લસ વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ સિક્સટીન ફરી તમે સિમ્પલિફાય કરો આ સિક્સટીન જે યુ સ્ક્વેર પ્લસ વી સ્ક્વેર બંનેનો ડિનોમીટર ઇક્વલ છે એટલે સિક્સટીન સાથે મલ્ટિપ્લાય થશે આ બાજુ ખાલી વન વધશે ને આ બાજુ માઇનસ સિક્સ યુ તો શું આન્સર આવશે બધું પછી એને એક કમ્બાઇન કરી છે આ બે સ્ટેપ છે એ રાઈટ સાઈડ લઈ લો એટલે વનના માઇનસ વન જશે અને માઇનસ સિક્સયુ ના પ્લસ યુ સો સિક્સટીન બ્રેકેટ યુ સ્ક્વેર પ્લસ વી સ્ક્વેર પ્લસ સિક્સ યુ માઇનસ વન ઇક્વલ ટુ હવે આપણે એને યુ અને વીમાં તમારે કેવું લઈ આવવાનું છે ડબલ્યુના ફોર્મમાં લઈ આવવાનું છે તમારે ફોર્મ કેવું જશે તો કે ડબલ્યુ પ્લસ થ્રી અપોન્ટ સિક્સટીન

ટુ ઇન્ટુ થ્રી અપોન સિક્સટીન ઇન્ટુ યુ હવે લાસ્ટ સ્ટેપ છે ટર્મ આપણે એડ કરો આ બાજુ સબટ્રેક કર્યો બંને બંને બાજુ એડ કર્યો છે શું કામ કેમ કે અહીંયા તમારે યુ પ્લસ થ્રી અપોન સિક્સટીનનો હોલ લખો હોય તો શું થશે આનું સિમ્પલિફાઈ ઉપરથી કરો તો શું થાય યુ સ્ક્વેર પ્લસ ટુ ટાઈમ્સ થ્રી અપોન સિક્સટીન યુ પ્લસ થ્રી હોલ સ્ક્વેર તો મેં શું કરેલું છે થ્રી અપોન સિક્સટીનનો હોલ બંને બાજુ એડ કર્યો છે બાકીનું માઇનસ વન અપોન સિક્સટીન સાઇડ લઈ લીધું છે હવે આનું સિમ્પ્લીફાઈ કરશો એટલે શું થશે નાઇન ઓપોન સિક્સટીનનો સ્ક્વેર અને સિક્સટીન પ્લસ નાઇન એટલે ટ્વેન્ટી ફાઇવ અને ટ્વેન્ટી ફાઇવ ઓપન સિક્સટીનનો હોલ સ્ક્વેર તો આને કઈ રીતે લખાય ટ્વેન્ટી ફાઇવને આપણે ફાઇવનો સ્ક્વેર લખી શકીએ ફાઇવ ઓપન સિક્સટીનનો હોલ સ્ક્વેર તો એ રાઇટ સાઈડ આવી ગયું અને આ બાજુ તો ઓલરેડી છે જ અહીંયા યુ પ્લસ થ્રી થ્રી ઓપોન સિક્સટીનનો હોલ સ્ક્વેર પ્લસ વી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ ફાઇવ ઓપોન સિક્સટીનનો હોલ સ્ક્વેર હવે આપણે અહીંયાથી હોલ સ્ક્વેરને રીમૂવ કરવું હોય જો આપણી પાસે આવું હોય સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર આવું હોય એનો સ્ક્વેર રૂટ અહીંયાથી જે સ્ક્વેર છે એ આપણે રિમૂવ કરીને આ બાજુ જવા દઈશું તો આની જગ્યાએ તમે શું લખી શકશો તો કે મોડ એક્સ પ્લસ આઈ વાય તો સેમ એ જ રીતે મોડ પ્લસ એક્સ પ્લસ આઈ વાય લખો તો એ જ રીતે શું થશે એક્સની જગ્યાએ શું છે અહીંયા યુ પ્લસ થ્રી અપોન સિક્સટીન તો મોડ યુ પ્લસ થ્રી અપોન સિક્સટીન અને વાયની જગ્યાએ છે વી એટલે પ્લસ આઈવી તો આપણું ફોર્મ કેવું થઈ જશે યુ પ્લસ

તો ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ પ્લસ વન સૌથી પહેલા તો રિયલ અને ઇમેજનારી અલગ પાડશો એટલે યુ બરાબર શું વધશે માઇનસ વાય પ્લસ વન એન્ડ વી ઇઝ ઇક્વલ ટુ એક્સ હવે તમારી પાસે શું છે તો કે એક્સ ગ્રેટર ઝીરો છે તો એક્સ ગ્રેટર ઝીરો પછી તમારે આ વસ્તુમાંથી કોઈ પણ એક વસ્તુ લઈ આવવાની છે જો એક્સ ગ્રેટર ઝીરો હોય તો આપણે શું કહી શકશું આના ઉપરથી વી પણ કેવો છે ગ્રેટર ધેન ઝીરો છે એવી જ રીતે હવે ઝીરો લેસ ધેન વાય લેસ ધેન ટુ ઉપરથી આપણે આ લઈ આવવાનું છે ઝીરો લેસ ધેન વાય લેસ દેન ટુ વાયની જગ્યાએ તમે શું લખી શકશો અહીંયા શું કીધું છે વાયની જગ્યાએ તમારે યુ લવું હોય તો શું કરવું પડશે માઇનસ વાય પ્લસ વન એવું તમારે અહીંયા ક્રિએટ કરવું પડશે એટલે કે બંને બાજુ વાય વડે માઇનસ વાય વડે માઇનસ વડે શું કર્યું છે ડિવાઇડ મલ્ટિપ્લાય કર્યું છે એટલે આની જે સાઇન છે એ ચેન્જ થઈ જશે એટલે માઇનસ ટુ અને ગ્રેટર ધેનના શું થઈ જશે લેસ ધેન એટલા માટે લેસ ધેન માઇનસ વાય લેસ દેન ઝીરો અને બંને બાજુ વન એડ કરો એટલે અહીંયા માઇનસ છે માઇનસ વાય પ્લસ વન વન એડ કરશો એટલે અહીંયા થશે માઇનસ વન અને અહીંયા થશે વન તો તમે જોશો તો અહીંયા એ જ વસ્તુ છે માઇનસ વન લેસ દેન યુ લેસ દેન વન આની જગ્યાએ તમે શું લખી શકશો યુ અહીંયા માઇનસ છે આગળ એ લખેલું નથી એની જગ્યાએ લખી શકશો તો આપણા આન્સર આવશે માઇનસ વન લેસ ધેન યુ લેસ ધેન વન ધ ઇમેજ ઇઝ ગિવન બાય વી ગ્રેટર ધેન ઝીરો એન્ડ માઇનસ વન લેસ ધેન યુ લેસ હવે આપણે ગ્રાફિકલી પણ એને બતાવી શકશું કઈ રીતે તો કે વાય ઇઝ ટુ ઝીરો અહીંયા જે છે ઝીરો લેસ ધેન વાય લેસ ટુ તો તમારે એને ગ્રાફમાં કઈ રીતે બતાવાય આ વાય ઇઝ ટુ ઝીરો અને આ વાય ઇઝ ટુ ટુ એનો વચ્ચેનો જે એરિયા છે એને આપણે શેમાં કન્વર્ટ કરી દીધું તો કે માઇનસ વન થી વન વચ્ચે એ પાછો યુમાં યુ એટલે હંમેશા કેવો હોય ઊભો હોય એટલે અહીંયા શું આવશે યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન અને યુ ઇઝ ઇક્વલ ટુ વન તો આનો વચ્ચેનો એરિયો તો આપણે ટ્રાન્સફોર્મ શું કર્યું એક્સ વાય પ્લેનમાં જે આડો હતો એને આપણે ગ્રાફ કેવો થઈ ગયો ઊભો થઈ ગયો યુ ઇઝ ઇક્વલ ટુ માઇનસ વન થી વન તો આપણો ગ્રાફ આખો ચેન્જ થઈ ગયો ઓકે નેક્સ્ટ એના પછીનો એક્ઝામ્પલ ફાઇન્ડ ધ સ્કેચ ધ ઇમેજ ઓફ ધ રિજિયન એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ વન અંડર ધ ટ્રાન્સફોર્મેશન ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ વન અપોન ઝેડ ડબલ્યુ ઇઝ ઇક્વલ ટુ વન અપોન ઝેડ સૌથી પહેલાં તો શું કીધું છે એને એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ વનની ઇમેજ આપણે જોઈએ છે તો આપણી પાસે એક્સ હોવું જોઈએ તો એક્સ લેવા માટે આપણે શું કરશું એ ડબ ઝેડને શું કરશું ઓબ્જેક્ટ બનાવશું ઇઝ ઇક્વલ ટુ વન અપોન ડબલ્યુ તો એક્સને પાર્ટ આપણો આવશે યુ અપોન યુ સ્ક્વેર પ્લસ વી સ્ક્વેર એન્ડ ઇમેજિનરી પાર્ટ આવશે માઇનસ વી અપોન યુ સ્ક્વેર પ્લસ વી હવે સ્ટાર્ટ કરો એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ઝીરો ઇટ મીન્સ યુ અપોન યુ સ્ક્વેર પ્લસ સ્ક્વેર ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ ઝીરો યુ સ્ક્વેર પ્લસ વી સ્ક્વેર રાઈટ સાઈડ જશે યુ સ્ક્વેર પ્લસ વી સ્ક્વેર અને માઇનસ કેવો થઈ જશે યુ તો લેસ ધેન ઓર ઇક્વલ ટુ શું થઈ જશે ઝીરો હવે આને આપણે શું કરવાનું છે ફરી આપણે આગળના એક્ઝામ્પલમાં કર્યું હતું કે લાસ્ટ સ્ટેપ એડ કરવાનું બંને બાજુ શું કરવાનું છે યુ સ્ક્વેર પ્લસ અહીંયા શું થઈ જશે માઇનસ યુ છે એટલે માઇનસ યુ અને અહીંયા શું કરવાનું પ્લસ વન અપોન ફોર એડ કરશું ને માઇનસ વન અપોન ફોર એડ કરશું એટલે શું થશે આ વચ્ચેનું સ્ટેપ કેવું હોય એવું આ બંનેનું મલ્ટિપ્લિકેશન મલ્ટિપ્લાય ટુ એટલે કે યુ ઇન્ટુ વન હાફ ઇન્ટુ ટુ એટલા માટે ત્યાં શું આવશે ખાલી માઇનસ યુ તો આપણે આની જગ્યાએ શું લખી શકશું યુ માઇનસ વન હાફનો સ્ક્વેર તો વન અપોન ફોર આપણે આ બાજુ એડ કર્યા એટલે આ માટે આપણે શું કરવું પડશે રાઈટ સાઈડ વન અપોન ફોર પણ લખવા પડશે તો આ જે છે એ એક પ્રકારનું સર્કલ થઈ ગયું યુ માઇનસ વન હાફનો સ્કવેર પ્લસ વી સ્ક્વેર લેસ ધન ઓર ઇક્વલ ટુ વન અપોન ફોર એ કેવું સર્કલ થયું તો કે ધી રિજિયન એક્સ ગ્રેટર ધોન ઓર ટુ વન ઇઝ મેપ્ડ ઇન એન્ડ ઓન ધ સર્કલ ઓફ રેડિયસ વન બાય ટુ અને રેડિયસ કેવી થશે વન બાય ટુ એન્ડ સેન્ટર કેવું થશે વન હાફ એન્ડ ઝીરો આના ઉપરથી કઈ રીતે સેન્ટર હોય તો કે યુ યુની માઇનસનું જે વેલ્યુ હોય એ આપણો પાર્ટ હોય અને વીમાં માઇનસ છે જ નહીં એટલે ત્યાં શું આવશે તો સેન્ટર એનું થશે વન હાફ ઝીરો તો આપણું જે એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ વન હતું આ આખો આપણો રિજિયન હતો એક્સ ગ્રેટર ધેન ઓર ઇક્વલ ટુ વન તો આપણે એને સેમાં કન્વર્ટ કરી દીધું એક સર્કલમાં કન્વર્ટ કરી દીધું ડબલ્યુ પ્લેનમાં કયું સર્કલ છે તો કે જેનું સેન્ટર છે વન હાફ ઝીરો એન્ડ એની રેડિયસ કેટલી છે તો કે એની વન હાફ રેડિયસ છે અને એનું પાછું શું છે લેસ ધેન ઓર ઇક્વલ ટુ વન હાફ એટલે એની અંદરની બધી વેલ્યુ અને વન હાફ હોય એની ઉપરનું કાંઈ આવશે નહીં